એલએચ રોડના અસના સ્કૂલની બાજુમાંથી 14 વર્ષના કિશોરીને લગ્નની લાલચ આપી ભગાવી જવાના મુદ્દે પોલીસ કમિશન આવેદન પત્ર આપવામાં આવ્યું છે. વરાછા વિસ્તારમાં આવેલા એલએચ રોડ અર્ચના સ્કૂલની બાજુમાંથી ગત 8 જાન્યુઆરીના રોજ 14 વર્ષ અને 9 માસની કિશોરીનું લગ્નની લાલચે અપહરણ કરવામાં આવ્યું હતું. આ મુદ્દે આરોપી કમલેશ જોધાભાઈ ભાલિયા સામે કિશોરીના પિતાએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે કિશોરીના પિતાએ પોલીસ તપાસ યોગ્ય રીતે ન થતી હોવાના અસંતોષ સાથે પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કિશોરીના પિતાએ પોલીસ કમિશનરને આવેદન પત્ર આપતા જણાવ્યું હતું કે આરોપી કમલેશભાઈ જોધાભાઈ ભાલિયા દીકરીને ઉપાડી ગયો તે જ દિવસે પોલીસ ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસને આરોપીઓના બહેનના ઘરેથી મારી દીકરીના ઓળખના પુરાવા પણ મળી આવ્યા, તે તપાસમાં કબજે લીધા છે, પરંતુ અન્ય કોઈ કાર્યવાહી કરાઈ નથી. તમામના નિવેદનો જ લેવામાં આવે છે. આરોપીઓ અમારી દીકરીને લઈને તેના વતનમાં નાસી ગયો હોય તે અંગે અમે આ શંકા દર્શાવી ત્યાં પણ તપાસ કરી નિવેદનો લેવાય છે. અમને રાજકીય દબાણમાં યોગ્ય તપાસ ન થતી હોવાની આ શંકાથી કમિશનર કચેરીએ આવેદન પત્ર આપીને અમારી દીકરી નાબાલિક હોય ઝડપથી અમને પરત અપાવે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી. જી, આપણું નામ ને કમિશનર કચેરી શું રજૂઆત લઈને આવ્યો છે? મારું નામ રણછોડભાઈ ટાઢા છે અને અમે કમિશનર કચેરી એક આવેદન પત્ર આપવા આવ્યા છીએ. અમારી 14 વર્ષ 9 માસની દીકરીનું અપહરણ થયેલું છે 8/1/2020 રોજ, જેનું આજ દિન સુધી કોઈ જાતનું પરિણામ મળેલ નથી, કોઈ જાતના પહેલા મળેલા નથી. પોલીસ ખાતા પાસે છોકરીના જન્મ તારીખનો દાખલો અને છોકરાનો આધાર કાર્ડ, 14 વર્ષ 9 મહિનાની દીકરીને ફોસલાવીને લલસાવીને રસ્તા ઉપરથી સ્કૂલે જતી હતી ત્યાંથી અપહરણ કરી ગયો છે એ બધું સાથે એવિડન્સ બી લઈ ગયો છે. સ્કૂલમાંથી કેવી રીતના કઢાવ્યું, શું કર્યું છે ખબર નથી. બીજા નંબરમાં કે એ બી એની બેન બનેવીના ઘરેથી મળ્યું છે, છોકરાના મામાને ત્યાંથી એમના બંને છોકરાઓ જોડે છોકરી અને છોકરાઓ બંને વાત કરેલી છે, 7 કોલનું બી મળેલું છે અને ગામનું નામ ઝરખલી છે, ગીરગઢડા તાલુકાનું ઝરખલી ગામ. તો હવે અમે કમિશનર કચેરીએ અત્યારે આવેદન પત્ર આપવા આવ્યા છીએ. એ પહેલાં બી અમે એક આવેદન પત્ર આપ્યું છે, એનું આજ દિન સુધી પરિણામ મળેલ નથી, એટલા માટે અમે આજે બીજું આવેદન પત્ર આપવા આવ્યા છીએ. અને ઝરખલી પોલીસ સ્ટેશન, વરાછા પોલીસ સ્ટેશનમાં બી અમે અવારનવાર ધક્કા લઈએ છીએ, પણ કોઈ જાતનું અમને કોઈ ઓલું મળતું નથી. રાજકીય દબાણ હોય કે કોઈ બી દબાણ હોય કે કંઈ બી પેલું હોય એના માટે આ મને એવું લાગે છે કે અહીંયા બધું અટકાયેલું છે. મારા નામ બાલાભાઈ જગાભાઈ છે. જી, किस प्रकार का मामला है जो आपने आवेदन पत्र दिया? मेरी लड़की का अपहरण हुआ है 8/1/2020 और अपहरण करके लेके गया है और इसका एविडेंस पुलिस को मिलने से भी कोई काम हो नहीं रहा है. कब अपहरण हुआ और कब आपने पुलिस में FIR दर्ज करवाई? 8/1 अपहरण हुआ, 8/1 को ही हमने FIR दर्ज की 9/1. और अभी तक पुलिस के साथ क्या आपका संपर्क रहा है, क्या पुलिस ने आपको जवाब दिया? पुलिस इधर उसके गांव में गया था और खाली निवेदन लेके आ गया है, इसको खाली पूछ रहा है पुलिस वाला, ऐसा पूछ रहा है कि भाई तुम देखा तो बताओ, तो ऐसा कोई बताने वाला है ही नहीं, किसी को भी कोई दबाव के कुछ किया नहीं है, कोई राजकीय कुछ दबाव होने से कारण कुछ काम हो रहा हमारा हो नहीं रहा है. किसके ऊपर आपको शंका है? शंका तो जो लेके गया उसका बयान बने हुए के घर पे से डॉक्यूमेंट मिला है, एविडेंस सब मिला है, लड़की का आधार कार्ड मिला है, जन्म तारीख का दाखला मिला है, मेरे वो अपना ये अपना स्कूल लिविंग सर्टिफिकेट मिला है, लेकिन उसको भी कुछ किया नहीं है, वो खाली पूछ के चला या निवेदन लेके. आपको क्या लगता है कि आपकी लड़की का अपहरण हुआ है या फिर कोई भी जानते हुए व्यक्ति जो है वो लेके गया? नहीं, अपहरण ही हुआ है. 14 साल की लड़की है तो उसको जानते हुए लेके कैसे? उम्र इसका 14 साल 9 महीना है, इसको इतना थोड़ी जानकारी, बच्ची है नाबालिग बालिग. इस मामले में आपने किसी ACP या DCP को संपर्क किया? सबको, कमिश्नर को 3 बार हमने अर्जी दिया है, DCP ACP सबको मिला है, लेकिन सबका एक ही जवाब है, काम पुलिस कर रही है, लेकिन खाली निवेदन लिया जा रहा है, लेकिन किसी को कोई दबाव से कुछ पूछा नहीं जाता है, बाकी किसी को इधर लाया नहीं जाता है. और ऐसा भी इसका मामा का लड़का, वो सबको नोटिस दिया है लेकिन कोई हाजिर भी नहीं हुआ है. कैमरामैन साबित सेठ साथ विजल पटेल, DBN News, सूरत.